કાયદે ખનીજ ખનન સામે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો જિલ્લા કોંગ્રેસ સમિતિના સભ્યોએ કલેક્ટર કચેરીમાં વિરોધ પ્રદર્શન કર્યું તસવીરો આવી રહી છે ભરૂચથી ખાણ કચેરીને તાળાબંધીનો પ્રયાસ કરતા કોંગ્રેસ નેતાઓ અને કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી તેમને અટકાવ્યા હતા જોકે કાર્યકર્તાઓએ બળજબરીથી તાળાબંધી કરવા જતા પોલીસે સાથે તેમણે ધક્કા કરી હતી અને આ દ્રશ્યો પણ જોવા મળ્યા હતા કચેરીના ગેટ પર કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મળ્યા પોલીસે કેટલાક કોંગ્રેસના કાર્યકર્તાઓને તાળાબંધી કરતા રોક્યા અને અટકાયત કરી લીધી હતી પોલીસ છે મારે ના હોય તો રહી જાય ધરપકડ કરો જેની ગાડીઓ ઓવરલોડ ચાલે છે જેની ગાડીઓ બેફામ ચાલી રહેલી છે જેને કેટલા ડંફરમાં મૃત્યુ પામેલા છે ત્યાં સીસીટીવી કેમેરા લગાવો સુકામ કોંગ્રેસના આગેવાનો પાછળ પણ હવે ઘેરાઈ ગયો છે ભૂપેન્દ્ર બચાવવા પંટારીઓ હવે મેદાનમાં આવ્યા છે ભૂપેન્દ્રને બચાવવા માટે મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યા છે ભૂપેન્દ્ર ઝાલાના બચાવમાં છે પંટરિયાઓ રઘવાયેલા આ પંટરિયાઓએ મીડિયા પર નિશાન તાક્યું રોકાણકારોને કરેલા મેસેજ વાયરલ થયા તમારા પૈસા ક્યાંય નહીં જાય ફેવરમાં રહેજો સ્થાનિક ગ્રુપ અને સોશિયલ મીડિયામાં આ પ્રકારના મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યા છે અને ફરી એક વખત ભૂપેન્દ્રની ફેવર કરવા માટે આવા મેસેજો થઈ રહ્યા છે આવા પંટરિયાઓ છે જે હવે સોશિયલ મીડિયામાં જે રોકાણકારો છે તેમના સવાલો પણ આવતા હશે એટલા માટે તેમને આ પ્રકારની એક સમજ આપવા માટે સોશિયલ મીડિયામાં આવા મેસેજો વાયરલ કરવામાં આવી રહ્યા છે અને ભૂપેન્દ્રને બચાવવા માટે તેમના આ પ્રકારના ફોલ્ડરિયાઓ સોશિયલ મીડિયામાં સક્રિય થયા છે આ પંટરિયાઓ રગવાયેલા પંટરિયાઓ છે જે મીડિયા પર નિશાન પણ તાકી રહ્યા છે રોકાણકારોને કરેલા મેસેજ હવે વાયરલ થઈ રહ્યા છે તમારા પૈસા ક્યાંય નહીં જાય ફેવરમાં રહેજો સ્થાનિક ગ્રુપ અને સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થયા છે હવે આ એટલા માટે થઈ રહ્યા છે કારણ કે કોઈ ફરિયાદી બહાર ન આવી જાય અને ફરિયાદો ન થવા લાગે કારણ કે હજુ સુધી એક જ ફરિયાદી બહાર સામે આવ્યો છે અને આ છ હજાર કરોડનું જ્યારે કૌભાંડ છે ત્યારે ઘણા બધા લોકોના રૂપિયા સલવાયેલા છે અને એ લોકો ફરિયાદ કરવા માટે બહાર નથી આવી રહ્યા તેને લઈને હાલ સંવાદદાતા ઈશાન પરમાર જોડાયા છે સાબરકાંઠાથી ઈશાન આજે મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યા છે આ કોણ છે ભૂપેન્દ્ર ઝાલાના કોઈ એજન્ટ છે કે પછી અન્ય વ્યક્તિઓ છે

તે લોકોને ડર ના ડર ના રાખવો જોઈએ તેવું પણ અંદર મેસેજ માં લખવામાં આવ્યું છે એટલે કે કયા વ્યક્તિ દ્વારા મેસેજ કરવામાં આવ્યું છે અન્ય ગ્રુપોમાં પણ અત્યારે આ રીતે મેસેજ વાયરલ થયો હતો પરંતુ કેટલાક લોકો એ મેસેજ પણ ડિલીટ કરી દીધા છે આપવા માટે